कोरोना संक्रमण थी साजा थे दर्दियों ने दांतना जड़बाना रोग की बीमारी जोवा मळी छे। पालनपुर में आवा चार दर्दियोंना किस्सा सामे आव्या छे जे कोरोना संक्रमण नो भोग बन्या छे। बनासकांठा जिल्ला में 2000 थी वधु लोको कोरोना संक्रमण नो भोग बन्या छे, तारे 50 थी वधु लोको कोरोना संक्रमण थी जीव गुमाव्या छे। अनेक लोकोए कोरोना नी सारवार लई साजा पण थई गया छे, परंतु साजा थयेला कोरोना पॉजिटिव दर्दीओना मोटामो साइड इफेक्ट सामे आवी छे, जेमा दांतना जड़बा पर गंभीर असर जोवा मळी रही छे। दांत कमजोर पड़वानी साथे जड़बानी चामड़ी बेरस आवी मोढ़ामांथी दुर्गंध आवी आवा रोगना लक्षणों जोवा मळ्या छे। आ रोगथी पीड़ाता दर्दीओने समयसर सारवार लेवी जरूरी छे, नहींतर आ रोग जीवलेण पण साबित थाय तेम छे। आवो चौंकावनारो खुलासो पालनपुरना दांत रोगना निष्णात डॉक्टर जिग्नेश महेश्वरीए बीके न्यूज चेनलना कैमेरा सामे कर्यो छे। साथे साथे जे लोको कोरोना संक्रमणथी साजा थई गया छे तेमने शुं सावचेती राखवी तेवी तबीबी सलाह पण आपी हती। આપણે સૌ જાણીએ છીએ કે કોરોના વૈશ્વિક મહામારી ફેલાઈ રહી છે। કોરોનાની સારવાર બાદ ઘણા બધા સાઇડ ઇફેક્ટ થઈ રહ્યા છે, જેવી કે શરીરમાં અશક્તિ આવવી, શરીરના હાડકામાં દુખાવો થવો, એમાંની એક બીજું કોમ્પ્લિકેશન જે નવીન કોમ્પ્લિકેશન કહેવાય કે જડબાના હાડકાનું ઇન્ફેક્શન એટલે કે ઓસ્ટિયોમાયલાઇટિસ ઓફ ધ જો બોન થઈ રહ્યું છે। મારી ક્લિનિક ઉપર 3-4 આવા કેસો નોંધાયેલા છે, એમાંના એક દર્દીનું અમે સારવાર પણ કરી છે, ઓપરેશન કરી અને એ દર્દીના સડી ગયેલા હાડકાને કાઢી અને તે જગ્યાએ નવી હાડકામાં ટાઇટેનિયમની પ્લેટ પણ મૂકવામાં આવી છે। ઓપરેશન બાદ દર્દીને કોઈ જ તકલીફ થતી નથી અને દર્દીને એકદમ સારું થઈ જાય છે। આ રોગના ચિહ્નોમાં કહીએ તો શરૂઆતમાં જ એમને દાંત હલતા થઈ જાય છે, મોઢામાંથી વાસ આવે છે, પરુ આવે છે અને ચહેરા ઉપર એમને બેરાશનો અનુભવ થાય છે। આ માટે હું એક જ સલાહ આપીશ કે દરેક દર્દી કે જેમને કોરોના થયેલું છે એ કોઈ પણ ડૉક્ટર જોડે જાય તો તે પોતાની સાચી કેસ હિસ્ટ્રી આપી દે કે એમને કોરોના થયેલું હતું અને એમણે કોરોનાની સારવાર લીધી છે। જો એ સાચી હિસ્ટ્રી આપશે તો જ આ રોગનો ડાયગ્નોસિસ થઈ શકે છે, નહીં તો આ જો તમે સાચી હિસ્ટ્રી નહીં આપો તો આ જીવલેણ રોગ પણ સાબિત થઈ શકે છે। મારા હસબન્ડને એક મહિના પહેલાં કોરોનાની અસર થઈ ગઈ હતી, પછી એમને દવાખાને લઈ ગયા, એમને 10 દિવસ એડમિટ કર્યા, એમને એ પછી 10 દિવસ એડમિટ કર્યા, પછી રજા આપી તો 11મી દિવસ અમે ઘરે આવ્યા, પછી સવારે બેઠા તો બધા દાંત હલવા માંડ્યા, દાંત હલતા હતા તો મેં કીધું દાંત ના હલાવો, પણ દાંત હલાવવા માંડ્યા, પછી એ કે ના મારે પછી આપોઆપ બધા દાંત પડવા માંડ્યા, દાંત પડ્યા મેં કીધું આપણે કોઈ સારા ડૉક્ટરને બતાવી દઈએ કે, પછી એવા 4-5 એવા મોટા મોટા ડૉક્ટર સાહેબ હતા દાંતના, બધે બતાવ્યું પણ કોઈ ફેર લાગ્યો નહીં અમને એવું। પછી એમને આટકા ઉપર દુખવા આવ્યું દાઢી ઉપર, તો પછી મેં તો કોઈ સર્જનને બતાવીએ આપણે આટકાના, પછી ત્યાં બતાવ્યું તો એ લોકોએ અમને એવું કીધું કે જિગ્નેશ સાહેબને ત્યાં જાઓ કે કંઈ તમારો કંઈ ઉપાય બતાવે એવું કે, પછી અમે ડાયરેક્ટ અમને ચિઠ્ઠી કરી, ડાયરેક્ટ અમે અહીંયા આવ્યા તો એ સાહેબ જિગ્નેશ સાહેબે એવું જ કીધું અમને કે આ તમને કોરોનાનો અસર પછી આવી તકલીફ છે કે તો દાંતનું એવું છે કે તમને કોરોના, તો પછી એમને ઓપરેશનનું કીધું અમને, તો એ પછી એમને ઓપરેશન કર્યું, બધું વાટકું બાટકું હળી ગયું હતું, બધું વાટકું કાઢ્યું, એ પછી પ્લેટ મારી, એ પછી 3-3.5 કલાક સુધી ઓપરેશન ચાલ્યું હતું એમનું, સીસી સુંઘાઈને કર્યું તેમનું, પણ પછી ઓપરેશન સારી રીતે થયું, અત્યારે અમારા હસબન્ડ બહુ સારી રીતે છે। એટલે કોરોનાની તકલીફ એવી કોઈને બી પણ હોય તો તમે સંતાડોમાં તેવું કોઈ બી સાચું હોય તો તમે દવાખાને જઈને હકીકત બતાવો, કોના દાંત બાત હલતા હોય કંઈ બી હોય દાંતમાં પ્રોબ્લેમ કે એવું લાગે તો તમે સંતાડોમાં કોરોનાની તકલીફ છે તો એ બી જાહેર કરો તમે અને સાચું બતાવો, કેમ કે આજકાલ કોઈના પાસે આજકાલ લોકોને ખાવાનો પૈસો નથી હોતો, એ રખાણે ગરીબ વસ્તી કેવી રીતે પૈસો નાખીને દવાખાને કરે, એટલે તમે તમારી ટ્રીટમેન્ટ સારી રીતે કરાવો।